જાણીશું ખેડૂતીઓને ખેડૂતોની સમસ્યાઓની. કચ્છમાં સારા વરસાદ બાદ બે વખત થયેલા માવઠાયા પંથકમાં ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી છે. બીજા માવઠા દરમિયાન પશુ માટેના ચારા સહિત પાક સદંતર નિષ્ફળ ગયો છે. પાક વીમાના પૈસા ભરાયા પરંતુ તેનું વળતર નથી મળ્યું. હવે શિયાળુ પાક માટે પણ ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોવાથી દાગીના વેચીને કરેલા વાવેતરમાં વળતર ન મળતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જી 24 કલાક અમે સાંભળીએ તમારી વાત. કચ્છમાં સારા વરસાદ બાદ ખેડૂતોને આશા બંધાણી કે આ વર્ષે સારું જશે અને વાવેતર કર્યું, પરંતુ કુદરતે કહેર કર્યો. એક અને બે એટલે ઉપરાઉપરી બે માવઠા થયા, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જી 24 કલાકની ટીમ પહોંચી છે આજે ચોબારી ગામે. આ ગામના ખેડૂતોને શું મુશ્કેલી થઈ છે એ અંગે આપણે વાત કરીશું. હું ભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે જે અહીંયા માવઠો થયો એના બાદ ખેડૂતોને શું તકલીફ પડી છે? સાહેબ, એક તો પહેલાથી જ જોઈએ નથી, બધું તો વરસાદ હતો. એક વખત વાવેતર કર્યા પછી બધું અવતાર વરસાદના કારણે એક વખત તો બધો પાક હળી ગયેલો છે. બીજી વખતનું વાવેતર કર્યો છે, ક્યાં ચારો હતો. આ માવઠાના કારણે પશુધન માટે જે ચારો હતો લગભગ મોટા ભાગે 100% નિષ્ફળ જ છે. અને એરંડા આપ જોઈ શકો છો કે લગભગ બીજી ત્રીજી ચોથી વખત ખેડૂતો વાવેલા છે, પરંતુ એમાંથી ખાતર અને બિયારણના પણ ઊભો થાય એવો દેખાતો નથી. ખાતર અને બિયારણના પૈસા પણ ઊભા થયા નથી. વડીલ, હું આપને પૂછવા માંગીશ કે આવું જે માવઠો થયેલો છે, આથી અગાઉ આવું બન્યું છે કે ઉપરાઉપરી બે માવઠા પછી આ પરિસ્થિતિ આ ઉભી થઈ છે? શું કહેશો આપ? સાહેબ, અમને 50 વારથી સાંભળે આવું નુકસાન કોઈ બી સાંભળતું નથી. બે વાર ઉપર પડાયો એવો 50 વારની સાલ મને 62 વર્ષ થયા. હું 12 વર્ષ હતો તો 50 વર્ષ તે પહેલા થયો છે, બાકી તેમાં કાંઈ થયો નથી. આ દુષ્કાળ બીજો કોઈ નથી પડ્યો, આ પહેલો દુષ્કાળ જેમ દેખવામાં આવે છે. એટલે આ લીલો દુષ્કાળ કહી શકાય? હા, લીલો છે ને. અમે ખેતર, મારો ખેતર 4 વાર વાયો અને 7 આજે ખીણી મેલ્યો છે. નહીં, તમે જોજો મારા ખેતરમાં કાંઈ પણ આજે કણ હલો ધાન નથી થાય. એમ એના માટે ખર્ચ લાગ્યો હશે ને? તમને ખર્ચ લાગ્યો 1000 રૂપિયાનો ખર્ચ લાગ્યો, શું થાય? કાંઈ ન થાય. કોણ આપે? હવે સરકાર આપે તો થાય, જે ભગવાન, જે ભગવાન છે ને. કદાચ અત્યારે 3-4 વખત પણ ખેડૂતો આવ્યા પછી અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે. વડીલે કીધું કે 50 વર્ષમાં થઈ છે. આપ શું કહેશો આ વિસ્તારના આગેવાન છો ત્યારે? આ વિસ્તારમાં ખેડૂતોએ અથાક મહેનત કરી છે અને ખેડૂતે પરબારો વાવેતર કર્યો, તે પાછળ વરસાદ વધારે થવાને કારણે ખેડૂતોને ખેતર 3-3, 4-4 વાર વાવવા પડ્યા. 4-4 વાર વાવ્યા, એની અંદર બિયારણ, ખાતર, મજૂરી, ટ્રેક્ટરનું ડીઝલ, લાઇટના બિલ, આ બધી પ્રોબ્લેમ ખેડૂતને નડે તે છતાં આજે એના ઉપર માંડ 3-3, 4-4 વાર વાવે અને છેલ્લે ઉપર માવઠો થયો. તો માવઠો થયો એટલે ખેડૂતને એ જે 3-3, 4-4 વાર વાવતા સતત તકલીફ પડી છે ઉપરથી. તો આના માટે વીમા કંપની લેવામાં તૈયાર છે અને દેવામાં ઠાકા ઠૈયા કરે એ વીમા કંપની માટે સરકારને પણ તકલીફ પડવી જોઈએ કે આની મહેનત કરી અને ખેડૂતને આને અપાવવો જોઈએ. ખેડૂત નથી અપાવતો, ખેડૂત પાક ધીરે લેવા જાય છે ત્યારે બેંકમાંથી ખેડૂતના ખાતામાંથી કંપની એમને ઉપાડી લે, ખેડૂતને ખબર નથી રહેતી. તો કંપની ઉપાડી લેશે તો લેવામાં એમને ઉતમરી થાય તો દેવામાં કેમ તકલીફ થાય? સરકાર આની નોટ લે અને અધિકારીને કાગને કાંક ભપડાવે અને ખેડૂતના ખાતામાં રૂપિયા નખાવે. અમારી એવી ખેડૂતની માંગ છે. આ વિસ્તારના ખેડૂતોને એવી માંગ સામે આવી છે કે પાક વીમાના જે પૈસા જે છે એ ભરાઈ ગયા બાદ વીમો પાકતો નથી અથવા તો વીમાના પૈસા મળતા નથી, ત્યારે આપણે અન્ય ખેડૂતોને પણ મળીશું. વડીલ, આપ શું કહેશો કે આ વિસ્તારને જે વિસ્તારમાં જે માવઠો થયો છે એના પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કહેશો આપ? બહુ પરિસ્થિતિ ખરાબ છે. આગલો વર્ષ પણ દુષ્કાળ જેવો જ હતો, કાંઈ પાક્યો નહોતો. આ સાલે 3-3 વાર વાવ્યા, હવે કોઈ ટ્રેક્ટર વાળો વાવી દેતો નથી. હવે શિયાળુ પાકમાં માણસને કણે કાંઈ રહ્યો નથી, પૈસા રહ્યા નથી, ચીજો હતી પણ એ અમુક માણસો ગરીબ માણસોને વેચાઈ ગઈ છે. અને હવે તો ખાવાના સાંસા પેદા થયા છે. જો કંઈક સરકાર મદદ કરે અને માણસ નફાવો થઈ શકે તો ભલે, નકર કોઈ ઓપાસું જ તો નથી. ત્યારે ચોક્કસથી વીમા કંપનીએ પણ જે પ્રીમિયમ જે એ કાપી લીધેલું છે, પૈસા ભરાઈ ગયા છે, પરંતુ કાંઈ પણ અહીંયા એમને વળતર મળેલું નથી. ત્યારે ખેડૂત બધી રીતે પરેશાન છે, પોતાના પૈસા અંદર નાખી કરી અને જે પાક ઊભા કર્યા, પરંતુ અત્યારે એમના પાસે કંઈ પણ રહ્યું નથી. ત્યારે એ સરકાર પાસે અપીલ કરેલી છે કે અમને ચોક્કસથી વળતર અપાવો અને અમને ન્યાય અપાવો. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, ચોબારી.